गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित प्रकरण तेर गुणाकार अने भागाकार नी रीतो महावरो। दाखला नंबर एक, 576 पुस्तकों ने खोखा में मुकवाना छे। जो एक खोखा में 24 पुस्तकों समाई सके तो केटला खोखा नी जरूर पड़े, तो 576/24। बीजो, एक होल में 836 लोग पिक्चर जोई रहा है। जो ते होल में 44 करोड़ हो तो एक करोड़ में केटला विद्यार्थीओ समाई सके, केटला लोग बेसी सके, तो 836/44। एक माड़ी सफरजन 458 वृक्ष खरीदे छे, तेने एक करोड़ में 15 वृक्ष रोपवा इच्छे छे, तो तेने केटली करोड़ में वृक्ष रोपवा पड़से अने केटला वृक्ष रोपाया वगरना वधशे। हवे जुओ, 458/15 एटले के भागफळ तमने मळशे 30। हवे छे मगज चलावो। श्यामलीए एक बेटरी खरीदी, तेने तेना पर वाँच्यू आयुष्य 2000 कलाक। जो ते बेटरीनो रात दिवस उपयोग करे तो ते बेटरी छे ई केटला दिवस सुधी चालशे, एटले के एक दिवसना केटला कलाक छे, तो के 24 कलाक छे, तो 2000/24 એટલે કે એનું ભાગફળ મળે છે 83, તો કેટલા દિવસ ચાલશે, તો કે 83 દિવસ અને શેષ વધશે તમારી 8, એટલે કે 83 દિવસ અને 8 કલાક છે એ તમારી બેટરી છે એ ચાલશે। હવેના પછી છે કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકાર બંને સાથે છે। એક ટાંકી 300 લીટર પાણીથી ભરેલી છે, આવી 25 ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે, તો 300 × 25 એટલે કે 7500 લીટર પાણી છે એ સમાઈ શકશે। હવે બીજો પ્રશ્ન, જો એક ટાંકીમાં 15 ડોલ ભરાઈ શકે તો 25 ટાંકીમાં કેટલી ડોલ ભરાય, તો 15/25 બંનેમાં ગુણાકાર થશે, 300/25 અને 15/25। હવે બીજો, 1 કિગ્રામાં 28 લાડુ બને, તો 12 કિગ્રામાં કેટલા, તો 12/28 એક કિલોમાં 28 લાડુ આવે, તો એવા 12 કિલો લેશું તો કેટલા લાડુ થશે। હવે એવી જ રીતે જો એક ખોખામાં 16 લાડુ ભરાઈ શકે તો આ બધા લાડુને સમાવા, કુલ કેટલા, 12 કિલામાં કેટલા લાડુ આવશે, તો કે 336 લાડુ આવશે, અને એક ખોખામાં કેટલા લાડુ આવે છે, તો કે 16 લાડુ આવે છે, તો 336/16। શાળામાં 26 ઓરડાઓ છે, દરેક ઓરડામાં 4 છોડ છે। હવે શાળામાં 26 ઓરડા છે અને દરેકમાં 4 છોડ છે, તો કેટલા છોડ થશે, તો 26/4, તો 26 × 104। જો દરેક છોડને 2 કપ પાણીની જરૂર છે, હવે દરેક છોડ એટલે કુલ કેટલા છોડ થયા, તો કે 104, એમાં દરેકને કેટલા પાણીની જરૂર છે, તો કે 2 કપ, એટલે 104/2 કપ એટલે કે 208 કપ પાણીની જરૂર પડશે। હવે છે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવો। એક લીટી એક વાર્તા કહે છે, જ્યારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે, પહેલી વાર્તામાં શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરો। એક દુકાનદાર પાસે 50 ખોખાઓ છે, દરેક ખોખામાં 48 ફળ છે। હવે આનો પ્રશ્ન બનાવવાનો છે કે એક દુકાનદાર પાસે 50 ખોખા છે અને દરેક ખોખામાં 48 ફળ છે। હવે પ્રશ્ન એક, દુકાનદારે તે બધા મળી અને કેટલા ચૂકવવા પડશે, તે બધા મળી અને કુલ કેટલા ફળ થાય, તેને વધુ કેટલા ખોખાની જરૂર પડશે, તો જુઓ। હવે એ અને સી છે તો જરાય ક્યાંય બંધ બેસતો પ્રશ્ન થતો નથી, શું કામ કે વાર્તામાં કિંમત જ આપેલી નથી। તો જે બીજો પ્રશ્ન છે, તો તે બધા મળી અને કુલ કેટલા ફળ થશે, જે બી નંબરનો છે એ સાચો છે। એક શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિર ગયા, દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું।
હવે દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ રોકાયા? તો ના, તેઓ કેટલા તંબુની જરૂર પડશે? તો હા, કેમ કે શાળામાંથી 352 વિદ્યાર્થીઓ ગયા હતા, એક તંબુમાં 4 વિદ્યાર્થીઓ સમાઈ શકે, તો એને કેટલા તંબુની જરૂર પડશે? શાળામાંથી બધા મળી અને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે ખોટું, એ પણ આપણે કીધેલું જ છે કે 352 વિદ્યાર્થીઓ છે એ શિબિરમાં ગયા છે. એક દુકાનદાર પાસે 204 કેરીઓ છે, તેણે કેરીઓને ખોખામાં ગોઠવી, દરેક ખોખામાં 12 કેરી સમાઈ શકે છે, તેને કેટલા ખોખાની જરૂર પડશે? જે સી છે એ સાચો છે. એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે. સોનું 23 પુસ્તકો ખરીદે છે. એક પુસ્તક લેશે તો એ 47 રૂપિયાનું છે, એવા એ 23 પુસ્તક ખરીદશે તો કેટલા ચૂકવવા પડશે? તો તેણે પુસ્તક પેટે કેટલા રૂપિયા ચૂકવવાના થશે? હવે એના પછી છે હરિસરણની ઉલટ તપાસ. હરિસરણ રૂપિયા 246ને તેના 4 પુત્રો વચ્ચે વહેંચવા ઈચ્છે છે. તે તેના મોટા પુત્રને દરેકને ભાગે કેટલી રકમ આવશે તે જણાવો. હવે જેટલી પણ રકમ છે 2456, 4 પુત્રો છે એને ભાગ્યા 4, એટલે પિતાજી એમને દરેકને 2456 ભાગ્યા 4 એટલે 624 રૂપિયા મળશે. જ્યારે હરિસરણે દરેક પુત્રને 624 રૂપિયા આપવાની શરૂ કર્યું તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે ઓછા રૂપિયા વધ્યા. હવે શું કહે છે કે એને આપવાનો શરૂઆત કરી તો એની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો કે ઓછા રૂપિયા વધ્યા. આ બતાવે છે કે ગણતરીમાં ક્યાંક ભૂલ થઈ હશે, કે ગણતરીમાં એને કાંઈક ભૂલ કરી હશે. હરિસરણે 624ને 4 સાથે ગુણ્યા તો તેનો જવાબ એને કેટલો મળ્યો? તો કે 2496, ને આમાં આવે છે 56, એટલે કે એને ક્યાંક પણ ભાગાકાર કરવામાં ક્યાંક પણ એને ભૂલ કરી છે. હા, આ બતાવે છે કે ભાગાકાર ખોટો કર્યો છે. હવે તમને જે પણ જવાબ મળ્યો હોય એને પાછા તમે એને ભાગફળ એને ગુણશો તો તમને જે જવાબ જે રકમ હશે એ જ તમને રકમ પાછી મળશે. પણ અહીં છે એ મળતી નથી. તમે જુઓ, 2456 ભાગ્યા 4 કર્યા તો 624 આવેલા. હવે 624 ભાગ્યા 624 ગુણ્યા 4 કર્યા તો 2496 આવે છે. માટે રકમ છે એ સરખી આવતી નથી. એકમાં 56 છે તો એકમાં 96 છે, એટલે ક્યાંક પણ ભાગાકારમાં ભૂલ થઈ છે. તેના પુત્રને ફરીથી ભાગાકાર કર્યો તો થાય છે 614 કર્યો. તો હવે 614 ગુણ્યા 4 કરશે, ફરી પાછા 4 પુત્ર અને એકના ભાગમાં 614, તો આવે છે જવાબ 2456. તો કે હા, આ ગુણાકાર કર્યો છે એ ગુણાકાર છે એ સાચો છે. હવે એના પછી મહાવરો આપેલો છે એ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે. એના પછી જે બીજો છે એમાં શું કરવાનું છે? 21 ગુણ્યા 16. હવે જો 21 ગુણ્યા 16 કરવાનો છે એટલે કે તમને જવાબ મળશે 336. હવે તમારે એમાં જે પણ જવાબ હોય એમાં તમારે એ કલર કરવાનો છે. હવે તમે ગુણાકાર કરશો પછી એમાં તમને જવાબ શોધવાનો, જ્યાં 336 હોય એના ઉપર તમને રંગ કરવાનો છે. ગુણાકાર છે અને ભાગાકાર છે બંને સાથે છે. થેન્ક યુ.